हेलो जी, गुड मॉर्निंग, वेलकम्स यू ऑन एग्जाम टुडे। मित्रों, आज आपने एक नवी सीरीज चालू करी है, डेली करंट अफेयर्स। फॉर एग्जाम्पल, 27 तारीख जो करंट अफेयर्स है एनो वीडियो तमने 28 तारीखे, एट्ले कि जे दिवस करंट अफेयर्स हे एना आगला दिवसे तमने मॉर्निंग में एनो वीडियो मिली जैसे। तो मित्रों, आनी जे पीडीएफ है एपन तमने डिस्क्रिप्शन बॉक्स में प्रोवाइड करवामां आवशे, बराबर। डिस्क्रिप्शन बॉक्स में जाइने टेलिग्राम चैनल जॉइन कर लेजो, टेलिग्राम चैनल पर तमने पीडीएफ मिली जैसे। तो मित्रों, वीडियो गमता है तो लाइक करजो और बीजा मित्रों साथ शेयर करजो, जेथी करीने बधाने फायदो थाय। तो चालू करिए 28 फेब्रुआरी 2021 करंट अफेयर्स छे एनी टेस्ट। क्वेश्चन नंबर 1 छे मित्रों, दुनियानो सौथी ऊंचो रेलवे ब्रिज कई नदी पर बनावामां आवी रह्यो छे? तो राइट आंसर छे आमां तो चिनाब नदी पर, बराबर। चिनाब नदी पर बनावामां आवी रह्यो छे। चिनाब नदी क्यां आवेली छे? तो आवेली छे जम्मू एंड કાશ્મીર ની અંદર। જમ્મુ કાશ્મીર કે જે પહેલા એક રાજ્ય હતો, વિદ્યાર્થી મિત્રો, ધારા 370 હટાવીને જમ્મુ કાશ્મીરના બે ભાગ પાડવામાં આવ્યા, એટલે કે બે કન્ટિનેન્ટ, સોરી, કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે, યુનિયન ટેરિટરી। તો આ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ જે છે એ ચિનાબ નદી પર બની રહ્યો છે મિત્રો। એની ઊંચાઈ છે 467 મીટર, 467 મીટર, અને લંબાઈ છે 1315 મીટર, એટલે કે 1315 મીટર, એ પણ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં હિમા દાસને કયા રાજ્યની ડીએસપી બનાવવામાં આવી? તો શું છે રાઈટ આન્સર મિત્રો? હિમા દાસ જે છે એ હિમા દાસને ડીએસપી બનાવવામાં આવી છે। હિમા દાસ કોણ હતી? તો હિમા દાસ એક એથ્લીટ હતી, બરાબર। એને અસમ રાજ્યની ડીએસપી બનાવવામાં આવી છે, અસમ રાજ્યની। ફ્રેન્ડ્સ, આની હિમા દાસની જે ઉંમર છે એ માત્ર 22 વર્ષની છે, બરાબર। વાત કરીએ અસમની તો અસમ નું પાટનગર એટલે કેપિટલ છે દિસપુર, અને અસમના સીએમ છે સર્વાનંદ સોનવાલે, બરાબર। દુનિયાનો સૌથી મોટો નદી દ્વીપ જે છે મિત્રો માજુલી દ્વીપ, એ પણ અસમની અંદર આવી રહ્યું છે। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઇક અવશ્ય કરજો, કારણ કે લાઇક જે છે એ લાઇકથી જ અમારું કોન્ફિડન્સ વધે છે અને તમને અમે તમારા માટે નવા નવા વિડીયો લાતા રહીએ। તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે, હાલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તેનો રાઇટ આન્સર છે, વિજ્ઞાન દિવસ જે છે મિત્રો, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, એ મનાવ્યો હતો 28 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવ્યો। યાદ રાખજો, કોની યાદમાં? તો ડૉક્ટર સીવી રામનની યાદમાં આ વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે, બરાબર। ડૉક્ટર સીવી રામન જે છે એમણે 28 ફેબ્રુઆરીની રોજ રામન ઇફેક્ટ્સની શોધ કરી હતી, રામન કિરણોની। ફ્રેન્ડ્સ, 1930ની અંદર ડૉક્ટર સીવી રામનને નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કયા રાજ્યની સરકારે હુક્કા બાર પર પ્રતિબંધ મૂક્યો? તો મિત્રો, રાઇટ આન્સર છે આમાં ઝારખંડ સરકાર, બરાબર। ઝારખંડ સરકાર જે છે, ઝારખંડ સરકારે હુક્કા બાર પર પ્રતિબંધ મૂક્યો। એના એક વર્ષ પહેલાં એમણે પાન ગુટકા પર, પાન મસાલા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, અત્યારે હુક્કા બાર પર પણ પ્રતિબંધ મૂક્યો છે। મિત્રો, વાત કરીએ ઝારખંડની, તો ઝારખંડનું પાટનગર છે રાંચી, અને ત્યાંના સીએમ છે હેમંત સોરેન, ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ પણ હતા, એ જ પાર્ટીમાંથી એ સીએમ બન્યા છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ફ્રેન્ડ્સ, રાઇટ આન્સર છે આમાં ગુલમર્ગ, બરાબર, ગુલમર્ગ ખાતે કરવામાં આવ્યો। 26 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી આ નેશનલ વિન્ટર ગેમ ચાલશે। ગુલમર્ગ ક્યાં આવેલું છે? તો જમ્મુ કાશ્મીરની અંદર, જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ગુલમર્ગ આવેલો છે। પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું હતું મિત્રો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, હાલમાં વર્લ્ડ એનજીઓ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ્સ, રાઇટ આન્સર છે આમાં 27 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ એનજીઓ દિવસ મનાવવામાં આવે છે। એનું સ્ટાર્ટિંગ જે છે મિત્રો એ થયું હતું 2014ની અંદર, એ પણ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ। નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યની સરકારે ટીકાકરણનો બીજો તબક્કો શરૂ કરવાની ઘોષણા કરી? તો મિત્રો, રાઇટ આન્સર છે આમાં ગુજરાત સરકારે, બરાબર, ગુજરાત સરકારે કરી હતી। વાત કરીએ ગુજરાતની, તો મિત્રો ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, ગુજરાતના સીએમ છે વિજય રૂપાણી, અને ગુજરાતનું પાટનગર છે ગાંધીનગર, એ પણ યાદ રાખજો। નેક્સ્ટ છે, હાલમાં કયા દેશમાં સામૂહિક ટીકાકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી? તો મિત્રો, રાઇટ આન્સર છે આમાં દક્ષિણ કોરિયા, બરાબર। દક્ષિણ કોરિયા જે દેશ છે એમાં સામૂહિક ટીકાકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી। વાત કરીએ દક્ષિણ કોરિયા, ત્યાંનું પાટનગર છે સિયોલ। નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કયા ખેલાડીએ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી? તો મિત્રો, એનો રાઇટ આન્સર છે આપણા વડોદરાના યુસુફ પઠાણ, યુસુફ પઠાણ વડોદરાના રહેવાસી છે, બરાબર। આઈપીએલની અંદર સૌથી ઓછા બોલમાં સદી મારવાનો રેકોર્ડ છે યુસુફ પઠાણના નામે, એમના ભાઈનું નામ છે ઇરફાન પઠાણ, બંને ભાઈ ભારત માટે ક્રિકેટ રમ્યા। નેક્સ્ટ છે, હાલમાં કયા રાજ્યમાં અટુકલ પોંગાલા ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો?
તો રાઈટ આન્સર છે આમાં કેરળ રાજ્યમાં, બરાબર. કેરળ રાજ્યમાં આ ઉત્સવ જે છે એનું આયોજિત કરવામાં આવ્યું. ખાસ કરીને આ મિત્રો મહિલાઓનો તહેવાર છે, મહિલાઓ જે છે 23 થી 24 લાખ મહિલાઓ આમાં ભેગી થાય છે અને આ ગિનિઝ બુકમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. વાત કરીએ કેરળની તો કેરળના સીએમ છે પી વિજયન, મિત્રો ત્યાંના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, બરાબર. અને તિરુવનંતપુરમ જે છે મિત્રો એનું પાટનગર છે અને આ જે ઉત્સવ છે એ પણ તિરુવનંતપુરમમાં જ ઉજવવામાં આવે. નેક્સ્ટ છે, હાલમાં કયા રાજ્યની સરકારે બજેટ મોબાઈલ એપની લોન્ચ કરી? મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરતા જજો, બરાબર. આ લાઇકથી અમારું કોન્ફિડન્સ વધે અને બીજા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને અમે તમારા માટે ડેલી આવી રીતના કરંટ અફેર્સના વિડીયો બનાવીને લાવીએ. અમારી પૂરી કોશિશ હોય છે કે જેટલા પણ કરંટ અફેર્સના મેક્સિમમ ક્વેશ્ચન બની શકે એટલે આપણે આ વિડીયોમાં સામેલ કરીએ. તો વિડીયોને લાઇક કરજો મિત્રો, શેર કરજો, બરાબર. અને બીજી વાત કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અને નેક્સ્ટ ટોપિક કયું જે છે એ પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. તો હાલમાં કયા રાજ્યની સરકારે બજેટ મોબાઈલ એપની લોન્ચ કરી? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં આપણી ગુજરાત સરકારે, વિજય રૂપાણી સીએમ છે અહીંના. નેક્સ્ટ છે, હાલમાં કયા દેશે પોતાના પારંપરિક લાલટેન મહોત્સવ મનાવ્યો? મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન. તેનો રાઇટ આન્સર છે કયો દેશ છે, તો એ છે પોતાનો પારંપરિક લાલટેન ઉત્સવ મનાવવામાં આવ્યો. કયો દેશ છે મિત્રો, તો એ છે ચાઇના, બરાબર. ચાઇના જે છે હાલમાં, ચાઇના જે છે મિત્રો, ચાઇનાએ પોતાનો પારંપરિક લાલટેન મહોત્સવ મનાવવામાં આવ્યો. ચાઇનાની વાત કરીએ, ચાઇનાનું કેપિટલ છે બીજિંગ અને ત્યાંના રાષ્ટ્રપતિ છે સી જિનપિંગ, બરાબર. નેક્સ્ટ, હાલમાં ઇન્ડિયા ટોય ફેર 2021નું ઉદઘાટન કોણે કર્યું? ઇન્ડિયા ટોય ફેર 2021, તો મિત્રો રાઇટ આન્સર છે આમાં નરેન્દ્ર મોદીએ, નરેન્દ્ર મોદીએ કર્યું હતું, નરેન્દ્ર મોદી. નેક્સ્ટ છે, કયા રાજ્યની સરકારે પોતાના પાછા ફરતા પ્રવાસીઓ માટે ફ્રી આરટીપીસીઆર ટેસ્ટ કરવાની જાહેરાત કરી? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં એ છે કેરળ રાજ્ય, બરાબર. કેરળ રાજ્ય છે એમણે ફ્રી આરટીપીસીઆર ટેસ્ટ, આરટીપીસીઆર ટેસ્ટ જે મિત્રો કોરોના માટે કરવામાં આવે છે. વાત કરીએ કેરળની તો કેરળના સીએમ છે પી વિજયન, બરાબર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. અને મિત્રો વાત કરીએ આરટીપીસીઆરની તો આરટીપીસીઆર જે છે એને આરટીપીસીઆરનું પૂરું નામ શું છે, તો એ છે રિયલ ટાઈમ પોલિમરઝ ચેન રિએક્શન, બરાબર. રિયલ ટાઈમ પોલિમરઝ ચેન રિએક્શન જે છે આરટીપીસીઆરનું પૂરું નામ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તો હાલમાં કઈ બેંકે વિદેશી લેનદેનને સરળ બનાવવા માટે જેપી મોર્ગનના બ્લેક ચેન પેમેન્ટ નેટવર્ક સાથે કરાર કર્યો? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ, બરાબર. એસબીઆઈ જે છે એનું હેડક્વાર્ટર ક્યાં છે, તો એ છે મુંબઈની અંદર. નેક્સ્ટ છે, હાલમાં એનએસઓએ સાલ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં કેટલા ટકા ગિરાવટનો અનુમાન લગાડ્યો છે? વિદ્યાર્થી મિત્રો આવનારી જે જીપીએસસી મેન્સની એક્ઝામ છે, બરાબર, હેડક્લાર્કની એક્ઝામ લેવાની છે, બિન સચિવાલયની એક્ઝામ આવવાની છે, આ ત્રણના તો ફોર્મ ભરાઈ ગયેલા છે. તો એના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે, ડેલી કરંટ અફેર્સના આપણે વિડીયો આવી રીતના પ્રોવાઈડ કરવાના છે. તો ડેલી જોજો અને મિત્રો બીજા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને બધાને પ્રોફિટ થાય. મિત્રો લાઇક અવશ્ય કરજો. તો હાલમાં એનએસઓએ સાલ 2020-21માં ભારતીય અર્થવ્યવસ્થામાં કેટલા ટકા ગિરાવટનો અનુમાન લગાડ્યો? તો રાઇટ આન્સર છે આમાં 8%, બરાબર. 8%. મિત્રો વાત એનએસઓની કરવામાં, એનએસઓનું પૂરું નામ છે નેશનલ સ્ટેટિક્સ ઓફિસ, બરાબર, નેશનલ સ્ટેટિક્સ ઓફિસ. નેક્સ્ટ છે, હાલમાં ક્યાં સ્ટુડન્ટ હેલ્થ કાર્ડ રજૂ કરવામાં આવ્યો? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં જમ્મુ કાશ્મીરની અંદર સ્ટુડન્ટ હેલ્થ કાર્ડ રજૂ કરવામાં આવ્યો. એના પછી હાલમાં કયા દેશની સુપર મોડલ નતાલિયા વોડિયાનોવાને યુનાઇટેડ નેશન્સ ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવી? તો પહેલી વાત, યુનાઇટેડ નેશન્સની ગુડવિલ એમ્બેસેડર કોણ બની? તો એ બની છે નતાલિયા વોડિયાનોવા, બરાબર. નતાલિયા વોડિયાનોવા બની છે યુનાઇટેડ નેશન્સની ગુડવિલ એમ્બેસેડર. તો મિત્રો કયા દેશની છે? એ છે રશિયાની, બરાબર, રશિયા દેશની છે. નેક્સ્ટ છે, હાલમાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના અધ્યક્ષ અને સીટીઓ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં શરદ ગોકલાની, બરાબર, શરદ ગોકલાની. આ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક જે છે એનું મિત્રો હેડક્વાર્ટર આવેલું છે જયપુરની અંદર, બરાબર, શરદ ગોકલાનીને નિયુક્ત કરવામાં આવ્યા. નેક્સ્ટ છે, હાલમાં સરસ આજીવિકા મેળાનું ઉદઘાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં નોઈડામાં કરવામાં આવ્યો. કોણે કર્યું? તો આપણા કૃષિમંત્રી જે છે, કૃષિમંત્રીએ, બરાબર, નરેન્દ્રસિંહ તોમર જે છે એ કૃષિમંત્રી છે, એમણે સરસ આજીવિકા મેળાનું ઉદઘાટન કર્યું નોઈડાની અંદર. તો લાસ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં અમદાવાદનો કેટલામો જન્મદિવસ ઉજવવામાં આવ્યો? તેનો રાઇટ આન્સર છે આમાં
કેટલામાં તો 610મો અમદાવાદનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ જે છે એની સ્થાપના 26 ફેબ્રુઆરી 1411ના રોજ બાદશાહ અહમદ શાહે કરી હતી, બરાબર. ને જુલાઈ 2017થી ભારતનું પ્રથમ હેરિટેજ સિટી બન્યું છે આપણું આ અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તારીખ 28 ફેબ્રુઆરીના કરંટ અફેર્સ ને જેટલા પણ મેક્સિમમ પ્રશ્નો બને છે એની વિડીયો. આપણે આવી રીતના ડેલી કરંટ અફેર્સ લઈને આવવાના છે. તમને એની પીડીએફ જે છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ડેલી સાંજે મિત્રો 6 વાગે MCQ ટેસ્ટ દે છે. તો જે મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેઓ જૂના છે બીજા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ મિત્રો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં તમારે અવશ્ય જણાવવાનું રહેશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.